नमस्कार विद्यार्थी मित्रों, तमारो हार्दिक स्वागत छे जीवसेना गुजराती चेनल पर। आजनो आपणो टॉपिक छे धोरण 9 विषय संस्कृत, तेमां गुजरी चेप्टर नंबर 7, तेमनुं नाम छे सहति कार्य साधिका, एटले के संगठन कार्यने सिद्ध करनार होय छे। तेमनो साहित्य प्रकार जोईए गद्य, तेमां विभाग एमां जोईए गद्यलक्षी। प्रश्न पहेलो छे कि अधोदत्तानां संस्कृत शब्दनां अर्थ दंताभ्या दत्ताभ्या विकल्पभ्या चित्वा लिखत। पहेलुं छे बाईसह एटले के कागडो, बीजू कृतांत एटले के यमराज मृत्यु, त्रीजू दंतेन एटले हाथी, चौथू सहंते एटले के संगठन सम, पांचमू श्री एटले लक्ष्मी, छठ्ठू लुब्धक एटले के शिकारी। ત્યારબાદ આપણે પ્રશ્ન બીજો જોઈએ કે અધોદત્તાના ગુર્જર ભાષા એમ શબ્દશ્ય સંસ્કૃત શબ્દ લિખતા। પહેલું ચોખા, તેમાં આવશે ગંધુ, બીજું કબૂતર, તેમાં આવશે કપૂતર, ત્રીજું ઉંદર એટલે કે મૂષકહ, ચોથું શિમડાનું વૃક્ષ એટલે કે શાલમલી તરુ, ત્યારબાદ પાંચમું તણખલો ઘાસ, તેમાં આવશે તૃણમ। ત્યારબાદ આપણે વિભાગ બીમાં જોઈએ વ્યાકરણ લક્ષી। તેમાં પ્રશ્ન પહેલો છે કે અધોદત્તાનું સંસ્કૃત શબ્દાનું સમાર્થનાર્થ સમાનાર્થક શબ્દ દત્તાભ્યા વિકલ્પભ્યા ચિત્વા લિખત। પહેલું છે એમાં તીરે એટલે કે ફૂલે, બીજું વિહગહ એટલે ખગહ પક્ષી, ત્રીજું કૃતાંત એટલે કે યમહ અનંત, ચોથું કપોતહ એટલે કે પારાવતહ, પાંચમું દંતિન એટલે ગજહ, છઠ્ઠું વાયુસ એટલે કે કાકહ। હવે આપણે જોઈએ પ્રશ્ન બીજો કે અધોદત્તેભ્ય શબ્દરૂપેભ્ય પુરલિંગ શબ્દો ચિત્વા લિખત, તેમાં પહેલામાં આવશે શાલ્મલિતરુ, બીજું કપોતહ, ત્રીજું હિરણ્યકહ, ચોથું કાપુરુષ અને પાંચમું મૂષક રાજા। ત્રીજો પ્રશ્ન છે કે અધોદત્તેભ્ય શબ્દરૂપેભ્ય અને પુષ્કલિંગ શબ્દ ચિત્વા લિખત, પહેલું ઝાલમ, બીજું ગુણત્વમ, ત્રીજું છે ભદ્રમ, ચોથું અનિષ્ઠા। ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 4 જોઈએ કે રેખાંકિત શબ્દસ્ય કૃંદત પ્રકારમ લિખત, પહેલામાં વિચિંત્ય એટલે કે સંબંધક ભૃતકૃદન, બીજું ભૂતવા એટલે કે સંબંધક ભૃતકૃદંત, ત્રીજું અવલંબ્ય એટલે કે સંબંધક ભૃતકૃદંત, ચોથું ભવિતું એટલે કે હેત્વર્થક કૃદનામ। ત્યારબાદ આપણે પ્રશ્ન 5 જોઈએ કે રેખાંકિત શબ્દસ્ય સમાસ પ્રકારમ લિખત, તેમાં પહેલામાં અનિષ્ટ દર્શન એટલે કે ષષ્ઠી તત્પુરુષ સમાસ, બીજું સુજીર્ણ એટલે કે અવ્યયી ભાવ સમાસ, ત્રીજું જાલ બધા, તેમાં આવશે તૃતીય તત્પુરુષ સમાસ। ત્યારબાદ પ્રશ્ન નંબર 6 કે અધોદત્તેભ્ય રૂપેભ્ય ષષ્ઠી એકવચન ચિત્વા લેખન, તેમાં પહેલામાં આવશે વૃક્ષસ્ય, બીજું કપોતસ્ય અને ત્રીજામાં આવશે મિત્રસ્ય। ત્યારબાદ 7 જોઈએ આપણે કે સંધિ વિચ્છેદમ કુરુત, તેમાં પ્રાતર એવ એટલે કે પ્રાતઃ પ્લસ એવ, બીજું તન્નિરૂપત્યામ એટલે કે તથ પ્લસ નિરૂત્યામ, ત્રીજું વ્યુપસ્થિત, તેમાં આવશે દ્વિ પ્લસ ઉપસ્થિતે। ત્યારબાદ આપણે જોઈએ વિભાગ 2, તેમાં આવશે અધોદત્ત ગદખંડમ પષ્ઠિત્વા પ્રશ્નામ ઉત્તરાણી સંસ્કૃત ભાષાયમ લેખક, એટલે કે નીચે આપેલો ગદ્યખંડ વાંચી તેને નીચે આપેલા પ્રશ્નના ઉત્તર સંસ્કૃત ભાષામાં લખવું। તેમાં આપણે જોઈએ ગદ્યખંડ છે કે અસ્તિ ગોદાવરી તીરે વિશાલ શાલ્મલિતુર, દ્વિતેભ્ય દેશેભ્ય સમાગતા બહવ વિહગા તત્ર રાત્રો નિવસંતિ, તેષુ લઘુપત નકામ વાયસઃ અપે એકતમ અસ્તિ, અથ કદાચિત પ્રભાત કાલે સ વાયસ કૃદાંત દ્વિતીયમ એવ અષ્ટતમ વ્યાગ પશ્ય વ્યાગમ પશ્યત।
स्वलोक्य सु चिंतयत अध प्रातरेव अनिष्ट दर्शन संजातम न जाने ततम किम विप्रेतम दर्शयति इति विचिंत्य सह व्याकुलं संजाग। तेमनो प्रश्न जोईए कि सार्वलितुरः पुत्र अस्ति। बीजो प्रश्न छे कि वायुसस्यः नाम किम अस्ति। तृतीय प्रश्न छे कि निम्नलिखितानां शब्दार्थ कहो। क तरुह ख वायसः। चौथो वायसः कदा व्याघ्रम् अपश्यत। पांचवो व्याघ्रम् अवलोक्य वायसः किम अच्युतः। त्यारबाद आपणे तेमना जवाबो जोईए। पेलुं छे सालमलितुरः गोदावरी तीरे अस्ति। बीजो जवाब छे वायस्यः नाम लघुपत नाकामा अस्ति। त्रीजो क झाड अने ख कागडू। चौथो जवाब जोई कि वायसः प्रभात काले व्याघ्रम् अपश्यत। पांचवों व्याघ्रम् अवलोक्य वायसः अंचयत अध प्रातरेव अनिष्ट दर्शनम संजातम न जाने तथा किम न विप्रेतम दर्शस्यति। त्यारबाद आपणे जोईए विभाग सी अधोलिखितानां प्रश्नानां उत्तराणि गुर्जर भाषायां लिखत। एके प्रत्येकनो बे गुण छे। તેમાં પહેલો પ્રશ્ન જોઈએ કે શિકારીને જોઈને કાગડાએ શું વિચાર્યું? તેમાં આપણે જવાબ જોઈએ શિકારીને જોઈને કાગડાએ વિચાર્યું કે આજે સવારમાં જ અશુભનું દર્શન થયું, મને ખબર નથી કે તેનાથી શું ન ઈચ્છેલું જોવા મળશે। ત્યારબાદ પ્રશ્ન બીજો જોઈએ કે કબૂતરો કઈ રીતે ઝાડમાંથી મુક્ત થયા? તેમનો જવાબ જોઈએ કે પારધીને પાછો ફરેલો જોઈને કબૂતરો ચિત્રગ્રીવના કહેવાથી મુષપરાજ હિરણ્યકશ્યપની પાસે ગયા અને ચિત્રગ્રીવના મિત્ર મૃષકરાજે પોતાના તીક્ષ્ણ દાંતોથી બધા કબૂતરોના બંધન કાપી નાખ્યા। આ રીતે કબૂતરો ઝાડમાંથી મુક્ત થયા। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન જોઈએ કે સહંતિ કાર્ય સાધિકા વાર્તાનો બોધ લખો। તેમનો જવાબ જોઈએ કે સાહસ કરીને કાર્યમાં ઉતરી પડવા છતાં જ્યારે લોભ કે એવા જ અન્ય કારણથી માણસ મુસીબતમાં મુકાય ત્યારે તે મુસીબતમાંથી બહાર આવવા સંગઠન ઉપયોગી સિદ્ધ થાય છે એવો ઉપદેશ આ વાર્તામાંથી મળે છે। ત્યારબાદ આપણે જોઈએ વિભાગ ઈ। તેમાં જોઈએ કે અધોદતાનામ ઉપરી વિવરણાત્મિકા ટિપ્પણીમ ગુર્જર ભાષાયામ લિખત। તેમાં પહેલું છે લઘુપતનક કાગડો। તેમનો જવાબ જોઈએ કે નારાયણ પંડિતે રચેલા નીતિકથાના સુપ્રસિદ્ધ ગ્રંથ હિતોપદેશમાંથી લેવામાં આવેલી સહર્તી કાર્ય સાધિકા વાર્તાનું એક પાત્ર છે। લઘુ એટલે ઝટપટ અને પતનક એટલે ઉડી જવું। તે કાગડાનો સ્વભાવ ઝટપટ ઉડી જવાનો છે, આમ અહીં તેનું સાર્થક નામાભિધાન થયું છે। સંસ્કૃત કથાઓની એક વિશેષતા મુજબ તેના પાત્રોના જે નામ હોય છે તે જે તે પાત્રોના ગુણ અને કર્મને રજૂ કરતા હોય છે, તેથી અહીં કાગડાનું નામ પણ તેના ઝટપટ ઉડી જવાના સહજ ગુણને રજૂ કરે છે। ગોદાવરીને કાંઠે
શિમડાના ઝાડ પર રહેતો લઘુપતનક એકવાર સવારના પહોરમાં જ બીજા યમરાજની માફક ફરતા શિકારીને જોઈને વિષાદ અનુભવે છે અને વિચારે છે કે મને સવારમાં જ અશુભ દર્શન થયું છે, મને ખબર નથી કે તે ન ઈચ્છેલું શું દેખાડશે. ત્યારબાદ આપણે જોઈએ બીજો પોઈન્ટ કે કબૂતરોનો રાજા. એમાં ઉત્તરમાં જોઈએ કે કબૂતરોનો રાજા ચિત્રગ્રીવ રંગબેરંગી ડોક એટલે કે ગળું છે, જેનું તે બહુરહી સમાસ એટલે કે નારાયણ પંડિતે રચેલા પ્રાણી કથાઓના ગ્રંથ હિતોપદેશમાંથી લેવામાં આવેલી આ કથાનું એક પાત્ર કબૂતરોનો રાજા ચિત્રગ્રીવ છે. તે ચોખાના કણથી લોભાયેલા કબૂતરોને નીચે ઉતારવાની ના પાડે છે. લોભના કારણે પોતાનું અનિષ્ટ ન સર્જાય તે માટે સૌને ચેતવણી આપે છે. અંતે ઝાડમાં ફસતા પોતાના પરિવારના રક્ષણ અર્થે તેમને ધૈર્ય ધરીને ઝાડ સાથે જ ઉડવાની સલાહ આપે છે અને પોતાના મિત્ર મુશકરાજની મદદથી કબૂતરોને બંધન મુક્ત કરાવે છે. આમ પોતાની સૂઝ ધૈર્ય અને ચતુરાઈથી તે પરિવારમાં સંગઠન સાધી મુશ્કેલીમાંથી પાર ઉતરે છે. થેન્ક યુ મિત્રો.